વડોદરા બાવચા સર પાસે માગોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં અને હવે નવસારીમાં વેઇટલિફ્ટિંગની ગેમ યોજાઈ હતી, ત્યાં હું ભાગ લીધો હતો ખેલો ઇન્ડિયામાં અને ત્યાં હવે સેકન્ડ નંબર ગોલ્ડ મેડલ. અગાઉ હવે પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, એમાં 10 ટાઈમ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન, 10 ટાઈમ સ્ટેટ ચેમ્પિયન, નેશનલ ચેમ્પિયન અને 1 ટાઈમ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ પણ થઈ ચૂકી છું. ખૂબ જ સારો એક્સપિરિયન્સ હતો એન્ડ ખૂબ જ મોટા પ્લેયર સાથે મોટિવેશન પણ મળી ત્યાં જોઈને. હવે 6 મંથથી સ્ટાર્ટ કર્યું હતું એન્ડ હું સાંજે 4 થી 6 વેઇટલિફ્ટિંગની પ્રેક્ટિસ કરવા જાઉં છું શનિ ભાવચા સર પાસે. સવારે સ્ટડી હોય છે, પછી બપોરે ઇવનિંગમાં 4 થી 6 ટ્રેનિંગ લઈને પછી 6 થી 8 ક્લાસીસ જઈને બધું મેનેજ. તો આગળ શું બનવાનું તમારું ડ્રીમ શું છે? આગળ એ જ કહેવાય કે ત્યાં હવે પછી ખૂબ જ મહેનત કરીને નેશનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરું અને ઓલિમ્પિક્સમાં પણ ગોલ્ડ મેડલ. હું 8-9 મહિનાથી કરું છું વેઇટલિફ્ટિંગ. ડાયરેક્ટ મેં વેઇટલિફ્ટિંગ જ ચાલુ કર્યું હતું, એના પહેલાં હું કોઈ સ્પોર્ટ નથી રમતી. હું હમણાં સ્ટેટમાં ગોલ્ડ મેડલ લઈને આવી છું ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગમાં, અને એના પહેલાં એક સુરતમાં હતી ત્યાં પણ મારું ગોલ્ડ છે. મને એવું હતું કે આ હું કરી શકીશ, મને કોન્ફિડન્સ હતું મારા પર. ઓકે, હું જીમ જઉં છું, પછી 9 થી 10 આમ કાર્ડિયો એન્ડ પછી 10 થી 12 સુધી હું જીમમાં જઉં છું. પછી ઘરે આવીને જે ડાયટ ફોલો હોય એ ડાયટ, પછી સાંજે 4:45 સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં શનિ ભાવચર સર સાથે પ્રેક્ટિસ માટે જઉં છું. ત્યાંથી પછી સાંજે આવીને ક્લાસીસ, પછી ભણવા. રમવા જઈએ તો થોડી બી લાગે, પણ આવું કોન્ફિડન્સ આવતું ના, કંઈ સારું કંઈ નવું શીખવા મળશે. ત્યાં હું વેઇટલિફ્ટિંગ અને પાવરલિફ્ટિંગ ટ્રેનિંગ આપું છું, અને મારી ત્યાં આ બે છોકરીઓ આવી હતી. એકનું નામ છે નિવેદિતા કારંબે, જે હમણાં યુથમાં એ ગોલ્ડ મેડલ લઈને આવી છે સ્ટેટમાં, અને બીજી છે અશ્વિની, જે જુનિયર કેટેગરીમાં રમીને 81 કેજીમાં એને પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને એમની પ્રેક્ટિસ દિવસમાં 2 કલાક 4 થી 6 એમની પ્રેક્ટિસ થાય છે, અને એ લોકો પ્રેક્ટિસની સાથે સાથે સ્ટડી પણ કરે છે. ઇવન નિવેદિતા જે કારંબે છે એ 12th સ્ટાન્ડર્ડમાં છે, એટલે એમનાથી અમને સ્કૂલમાંથી પણ એમને થોડું એડજસ્ટ નહોતું થતું, પણ અમે સ્કૂલવાળા જે છે અત્યારે જે અમારી વાત સારી રીતે માની અને એમને 1 અવર્સ જેવું સ્કૂલમાંથી જલ્દી રજા આપે છે, અને એ સાથે પછી અમારી પ્રેક્ટિસ સેટ થઈ જાય છે, ટાઈમ સેટ થઈ જાય છે. મને પહેલાં થોડું ટફ જ થતું હતું કે આ ઉંમરમાં, એક તો મને બધું સાંભળવું પડતું કે ફિમેલ્સ થઈને એરકો વેટ ઉઠાવશે, મસ્ક્યુલર એમનું બાયસેપમાં જ્યાં બાયસેપ થઈ જશે, મેઇન થિંગ્સ તો એમનું પહેલાં એ જ હતું. પછી ધીરે ધીરે એમના જે પેરેન્ટ્સની હતા એમને સપોર્ટ સારો મળ્યો. ઇવન જે રાકેશ સર છે અમારા, એમના જે નિવેદિતા ફાધર, એ ઓલરેડી અમારા જીમ લાઈનમાં જ છે, અમારા જેવા સિનિયર જ છે, એટલે એમને પણ થોડું મને મદદ કર્યું કે છે હવે છોકરીઓ સારું કરે છે, લિફ્ટિંગ કરે છે, તો આપણે એમને સપોર્ટ કરીશું. ડાયટ એક તો નોર્મલી એમનો ડાયટ પ્લાન તો મોસ્ટલી એમને ઘરનું જ હોય છે, કારણ કે એમને પૂરા દિવસમાં ટાઈમ જ નથી મળતો, તો જે રીતે અમે એમનું ડાયટ ઇઝીલી મેન્ટેન કરી શકીએ, એ સવારના 6 વાગ્યાને ઉઠે, રાતે 9 વાગ્યા સુધી એમનું ટ્યુશન, ક્લાસ, પ્રેક્ટિસ એવું બધું જ ચાલે, એટલે જેટલું બને એટલું અમે એમને ઘરનું જમવાનું જ આપીએ છીએ.